હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો કે ઓનલાઈન લેક્ચરમાં આપણે કરીશું ચેપ્ટર નંબર 2, નવું ચાલુ કરીશું, જૂથમાં ગણવું. તો કે જૂથમાં ગણવું અને જુઓ અને સંખ્યાનું અનુમાન કરો. તે પહેલાં ચાલુ કર્યા પહેલાં તમે તમારી બુક કાઢો અને તમારી પેન્સિલ કાઢો અને ઇરેઝર સહિત બેસવાનું છે. તો કે હું તમને સમજાવતી જાઉં તેમ તમારે સમજવાનું છે. પાઠ્યપુસ્તક નીકળી ગઈ, તેના પેજ નંબર 9 કાઢો. નીકળી ગયા 9? ઓકે, તો હવે આપણે ચાલુ કરીએ. તો કે શું કીધું? જૂથમાં ગણવું. જૂથમાં ગણવું એટલે કે આ 3 કપ છે, અહીં આટલા બધા કપ છે, તો જૂથ બનાવી નાખવાના, પછી આપણે ગણી શકીએ. તો કે જુઓ, જુઓ અને સંખ્યાનું અનુમાન કરો. તો અહીંયા આટલા બધા કપ છે, તો 3-3 જૂથ કરી નાખ્યા. આ 3 થઈ ગયા, આ 3 થઈ ગયા અને આ 4. તો અહીંયા શું કીધું? શું તમે કહી શકો કે કેટલા કપ છે? અહીંયા શું કીધું? શું તમે કહી શકો કે પગરખાની જોડી કેટલી છે? તો કે હા, અહીંયા 3 ને 3 મળીને કેટલા થાય? 6 કપ. આ 3 મળી અને આ 3 મળી તો કેટલા કપ થાય? 6 કપ. તો કે અહીંયા આપી દીધા, તો નીચે કેટલા વધ્યા? 4 કપ. તો કે 4 કપ નીચે છે. તો બધા મળીને કેટલા કપ થાય? 10 કપ. કેટલા થાય? 10. સમજાઈ ગયું? 3 ને 3 6, 6 ને 4 10. સમજાઈ ગયું? ઓકે. પછી શું તમે કહી શકો કે પગરખાંની કેટલી જોડી છે? તો કે હા, અહીંયા કેટલી હાર આપી છે? 1, 2 ને 3. કેટલી હાર આપી છે? 3. તો 1 હારમાં 3 જોડી ચપ્પલની પગરખાંની છે. તો ગણો, 1, 2, 3. 1, 2 ને 3. 1, 2 ને 3. તો કે 1 હારમાં 3 જોડી આપેલ છે. તો 1 જોડીમાં 3, એને 1 × 3. તો કે કેટલા થાય? 9. તો કે 9 જોડી ટોટલ છે. તો કે અહીંયા 3 હાર આપેલ છે, દરેક હારમાં 3 જોડી પગરખા છે, તેથી પગરખાની 9 જોડી થાય. સમજાઈ ગયું? કેટલી જોડી થાય? 9. અહીંયા 1 હારમાં 3, 1, 2, 3, 1, 2, 3, એવી રીતે. હવે એના સિવાયના ઉદાહરણો જોઈએ છે. તો કે અહીંયા 4 લીટા ઊભા આપેલા છે ને 1 આડો આપેલો છે. તો એવી રીતે 3 લીટાવાળું એક જૂથ છે. તો હવે ગણીએ, 3 તો જૂથ આપેલા છે, તો કે 3 તો લખી જ નાખવાના અને ગણવાનું કે જૂથમાં કેટલા લીટા આપેલા છે. તો કે 1, 2, 3 ને 4 અને 5. તો કે 1 જૂથમાં કેટલા આપેલા છે? 5. તો કે આ એના જેવા કેટલા જૂથ છે? 3. તો કે કેટલા થાય? 1 × 5 = 15. હવે આપણે 1-1 ગણશું કે સાચું છે આ 15. તો કે હા, ગણો, 1, 2, 3, 4, 5 થઈ ગયું. 5. તો કે હા, 5, 6, 7, 8, 9, 10. 10, 11, 12, 13, 14 ને 15. તો કે આ આ સાચું છે. તેવી જ રીતે એક બોક્સમાં જો કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 છે એક બોક્સમાં. કેટલા છે? 9. કેટલા છે? 9. તો આપણે 3 બોક્સમાં કેટલા હશે? તો કે 3 બોક્સ આપેલા છે અને એક બોક્સમાં 9 છે. તો કે 9 × 3 = 27, બગડે 7 × 3 = 27. કેટલા થાય? 27. તો કે ગણો પાછા, 27 છે કુલ. તો કે ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. તો કે થઈ ગયા 27. તો કે આ સાચું છે. પછી અહીંયા પેન્સિલ આપેલી છે. કેટલી આપેલી છે એક જૂથમાં? તો કે 1, 2, 3 ને 4. કેટલી આપેલી છે? 4. તો કે 2 બોક્સ આપેલા છે. તો કે અહીંયા 2 બોક્સ આપેલા છે અને એક બોક્સમાં, એક જૂથમાં કેટલી છે? 4. 4 × 2 = 8. તો કે હવે ગણો, આમાં 8 પેન્સિલ છે. તો કે ગણો, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8.
તો કે હા આઠ આપેલી છે તો કે એ સાચું છે. પછી અહીંયા બે ગોળ આપેલા છે એમાં અંદર ગોળ આપેલા છે કેટલા કેટલા છે તે ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ દસ ને અગિયાર. તો કે આમાં પણ અગિયાર આપેલા છે તો કે બે જૂથ છે બે રાઉન્ડ છે અને જૂથની અંદર કેટલા છે અગિયાર. અગિયાર દૂ બાવીસ થઈ ગયું. તો કે આ બધા મીંડા મળી અને બાવીસ થવા જોઈએ. તો કે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ. તો કે બાવીસ આવી ગયા. તેમ ન આવડે તો આપણે જૂથમાં અંદર ટીપકા આપેલા હોય છે જેમ કે આ રાઉન્ડ છે અને એમાં ઘણા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને એક દસ. પાછું એક બીજું રાઉન્ડ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. હજી એક રાઉન્ડ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને એક દસ. તો તમને આવી રીતે ન આવડે ડાયરેક્ટ આવડે નહીં જૂથમાં તો કેમ ગણવાના. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ. તો કે આમ નામ ત્રીસ લખી શકો એકી સાથે. તો એમ ના ગણવા હોય તો આ એકમાં હોય આ એક હોય એમાં ગણી નાખવાનું કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. તો અહીં દસ રાખી અને જૂથ કેટલા આપેલા છે ત્રીસ. તો કે દસ ત્રણ ત્રીસ થઈ ગયું. આ તમને સહેલું પડે તો આ કરી શકો ને આ પડે તો આ રીતે. એવી જ રીતે હવે પાછળ પડતું ફેરવો. તો કે જો હવે હું વાંચું તેની સામે સામે જોતા જાજો. તો હવે તમને જૂથ બનાવતા તો આવડી ગયા છે. હવે તમારું પેજ ફેરવો પેજ નંબર દસ નંબર એકડે મીંડે દસ નંબર. તો હવે જુઓ જુદી જુદી વસ્તુઓ હું જ્યાં પેન્સિલ રાખું છું ત્યાં તમારે પેન્સિલ રાખવાની છે. હવે જોજો જુદી જુદી વસ્તુઓની જૂથમાં કેવી રીતે રાખો છો તે જુઓ અને દરેક વસ્તુને ગણવા વગર કેટલી વસ્તુ છે તેનો અંદાજ લગાવો. તો કે હવે તમારે ઓલી રીતે ગણવાનું નહીં આપણે એક બે ત્રણ એમ નહીં ગણવાનું પણ તમારે ડાયરેક્ટ અંદાજ લગાવવાનો છે. તો કે અહીંયા કેટલા કપ ગ્લાસ આપેલા છે ત્રણ અને કેટલા ઓલા બોક્સ જૂથ કેટલા આપેલા છે એક બે ત્રણ ને ચાર. તો કે અહીંયા ત્રણ લખવાના અને અહીંયા ચાર લખવાના. તો કે ચાર ત્રણ ચોક બાર. તો કે અહીંયા લગભગ ગ્લાસ બાર આપેલા છે ગણો. હવે આમાં તો કીધું છે કે અંદાજ જવાનો છે પણ આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર. તો કે આ જવાબ આપણો સાચો છે. તેવી જ રીતે અહીંયા બંગડી આપેલી છે. તો કે જો એક હારમાં એટલે કે એક હારમાં કેટલી બંગડી આપેલ છે એક બે ત્રણ ચાર ને પાંચ. કેટલી આપેલી છે પાંચ. તો ગણો કે આમાં એટલી બંગડી હારની છે. તો કેટલી બંગડી હારની છે તો એક બે ત્રણ ચાર ને પાંચ. તો પાંચ આપેલ છે અને જૂથ કેટલા આપેલા છે પાંચ. તો કે પચું પચું કેટલા થાય પચીસ. તો કે આવી જ રીતે તમારે ગણા વગર કરવાનું છે. આ બધી નહીં કરવાની એક હારની બંગડી ગણી લેવાની પછી એને ગુણ્યા જેટલી જૂથ આપેલા હોય છે તેને ગુણાકાર કરવાના છે. સમજાઈ ગયું. એવી જ રીતે અહીંયા બુટ્ટીની જોડી આપેલ છે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર. તો કે બાર જૂથ છે. હવે એક જૂથમાં કેટલી બુટ્ટી છે એક ને બે. તો બાર દુ કેટલા થાય ચોવીસ. તો કે કાન આ બુટ્ટી છે એ કેટલી છે ચોવીસ છે. હવે જુઓ અહીંયા સૂચના આપેલી છે અહીંયા ચમચી ત્રણ જૂથ છે. શું કીધું અહીંયા ચમચીના ત્રણ જૂથ આપેલ છે. તો ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. તો એકમાં આઠ આપેલા છે તો અહીંયા એવી રીતે આઠમાં કેટલા ત્રણ જૂથ આપેલા છે. તો એ પ્રશ્ન પૂછ્યો છે દરેક જૂથમાં કેટલી ચમચી છે. તો કે લખો આઠ વડે આઠ અને કુલ કેટલી ચમચીનો અંદાજ લગાવો. તો કે આઠ ગુણ્યા ત્રણ. તો કે આઠ તેરી ચોવીસ. તો કે આ કુલ કેટલી ચમચી છે આઠ. સમજાઈ ગયું. અહીંયા આપણે ગ્લાસ કીધા હતા અહીંયા બંગડી કીધું કે અહીંયા ત્રણ એક જૂથમાં ત્રણ છે તો
કે 3 4 12 આપી દીધા છે, અહીંયા 25 25 25 આપેલી છે, અહીંયા બુટીની જોડી 12 આપેલી છે અને એક જૂથમાં 2 આપેલી છે એટલે 24 થઈ ગયું. અહીંયા એવી જ રીતે અહીંયા એક જૂથમાં છે 8 ચમચી 8 ચમચી, તો કે જૂથ કેટલા છે 3, તો કે 8 તેરી 24. સમજાઈ ગયું? હવે એનું નેક્સ્ટ બીજું પત્તું ફેરવો, મારી સાથે સાથ કરવા બનજો. હવે હું સૂચના વાંચું, અંદાજ લગાવો ઓછું કયું છે ને વધારે કયું છે. સાચા જવાબમાં ગોળ રાઉન્ડ કરવાનો છે, તો કે તમારા મોઢામાં રહેલા દાંતની સંખ્યા 40 થી વધારે હોય કે 40 થી ઓછી. આપણે કહીએ છીએ કે આપણા દાંત 32 એટલે કે 32 હોય છે એવું કહે છે, તો કે 40 થી વધારે થાય કે ઓછું થાય, તો કે ઓછુંમાં રાઉન્ડ કરો. રેડી? પછી મોસંબીમાં રહેલા બીજની સંખ્યા 50 થી વધારે હોય કે 50 થી ઓછી, તો કે 50 થી વધારે ના હોય, કારણ કે એમાં એટલા બધા બી ન સમાય, અને 50 થી ઓછી હોય છે, જેમ કે 15 20 એવી રીતે બી એટલા બધા પણ ના હોય, એમાં કંઈક 5 કે 10 હોય છે, તો કે 50 થી ઓછી થાય છે, તો તેમાં રાઉન્ડ કરો. પછી દિવાસળીની પેટી માં રહેલી દિવાસળીઓની સંખ્યા 30 થી ઓછી વધારે હોય છે કે ઓછી હોય છે, તો કે પેટી મોટી હોય તો વધારે હોય છે અને નાની હોય તો ઓછી હોય છે, તો આપણે અહીંયા વધારે લખશું, 30 થી વધારે પણ હોઈ શકે છે. પછી તમારા વર્ગમાં પેન્સિલની સંખ્યા, તો કે 45 થી વધારે હોય છે કે ઓછી, તો કે જેટલા વિદ્યાર્થી હોય તેટલી સંખ્યા હોય છે, તો આપણે અત્યારે અહીંયા વધારે લખે છે, 45 થી કેટલી હોય છે વધારે. પછી સાયકલના એક પડદામાં આવેલા આરાની સંખ્યા, તો 20 થી વધારે હોય છે કે 20 થી ઓછી, તો કે 20 થી વધારે હોય છે, તો 20 થી વધારે હોય તેમાં રાઉન્ડ કરવાનું છે. સમજાઈ ગયું? અંદાજો લગાવવાનું છે કે ઓછું છે કે વધારે. આપણા 32 હોય છે તે 40 થી ઓછા હોય છે, મોસંબીના બી હોય છે તે 50 થી ઓછા હોય છે, દિવાસળીની સળી હોય છે તેની સંખ્યા વધુ હોય છે એટલે 30 થી વધારે હોય છે, તમારા વર્ગમાં પેન્સિલની સંખ્યા વધારે હોય છે, અને તમારી સાયકલના એક પૈડામાં આવેલા આરાની સંખ્યા પણ વધારે હોય છે. તો હવે તમને સમજાઈ ગયું? પહેલાં આપણે શું કર્યું હતું, જૂથ જુઓ અને સંખ્યાનું અનુમાન કરો જૂથમાં, પછી તમે જુદી જુદી વસ્તુનો અંદાજ કાઢ્યો હતો, અને વધારે કયું છે અને ઓછું કયું છે તે સમજી લીધું. તો કે આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને તમારે હોમવર્કમાં આ સમજવાનું છે કે કઈ રીતે કર્યું છે. ન સમજાય તો તમે વિડીયો પુશ કરીને પણ કરી શકો છો. તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.